રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ માહિતી આપી રહ્યા છે, સાંભળીએ. ડિસ્કશન્સ થયા છે, ખાસ ગઈકાલે સાંજે મોડે સુધી અહીંની જે સમગ્ર ટીમ છે એટલેમાં જાહેર આરોગ્ય, સર્વેલન્સ, ધન્વંતરી રથ અને એના માટે જે આપણા બધા સર્વેલન્સની ટીમ્સ છે, બધી ડિટેલ્ડ વિગત જે આપણે વાત કરી કે ઇતિહાસ, આરોગ્ય સેતુ એપ સાથે પણ કઈ રીતે આનો ઉપયોગ કરવાનો, એ બધી ડિટેલ ઝીણવટ પૂરતું વાત કરી છે, જેની અંદર આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી, એમાં પોલીસ નું પણ ઇન્વોલ્વમેન્ટ ખૂબ સારું આની ટીમ, અહીંની ટીમે અત્યાર સુધી પણ ખૂબ સારી કરી છે. અને એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ડીડીઓ શ્રી અને એમના બધા જ ટીમ મેમ્બર, સીડીએચઓઝ અને બધા હેલ્થના ટીમ મેમ્બર્સ સાથે આ બાજુ સર્વેલન્સની કામગીરીને હજી સઘન અને ઘનિષ્ઠ કરવા માટેની વાત કરી છે, ઇન અ સ્ટ્રેટેજિક વે. એટલે બધે કરતા જે જે વિસ્તારોમાં આ ક્લસ્ટર્સ બન્યા છે એ વિસ્તારમાં કેન્દ્ર સ્થાનમાં રાખીને એને વધારે ઘનિષ્ઠ અને સજ્જ કરવા માટેની બધી આપણે વ્યૂહરચના કાલે નક્કી કરી છે. બીજી બાજુ આ બધું કર્યા છતાં, એટલે આ કરવાનું ઉદ્દેશ્ય એ છે કે લોકો માંદા પડે તો તરત જ હોસ્પિટલ સુધી આપણે એમને જો આઈડેન્ટિફાય કરીને લઈ આવીએ, તો બેઝિક ફાઇનલ હાર્દ આપણું એ જ છે કે જેટલું બને એટલું લોકો આપણે એમના મૃત્યુ ન થાય એ દિશામાં સરકાર બિલકુલ ચિંતિત છે અને કટિબદ્ધ છે. એના માટે જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે સિવિલ હોસ્પિટલમાં, અંતર માળખાકીય સવલતોથી માંડીને જે બધી એક વ્યવસ્થા ઊભી કરવાની છે, એના માટે પણ ઘણું કામ અત્યાર સુધી સુચારુ રીતે થયું જ છે. પણ હજી પણ અમદાવાદના અનુભવ, સુરતના અનુભવના આધારે પણ આખા રાજ્યમાં, દેશભરમાં જે બીજા જે એની અંદર ઉમેરા કર્યા છે, એવા નાના નાના સિસ્ટમિક ઇમ્પ્રુવમેન્ટ માટે પણ સજેશન્સ ગઈકાલે આપવામાં આવ્યા છે. અને બહુ જ સરસ રીતે મને સંતોષ થાય છે કે તરત જ રાતના લગભગ 12 વાગ્યા સુધી અમે બેઠા હતા અહીંના આખી ટીમ, કલેક્ટરશ્રી, ખાસ કરીને ડૉક્ટર રાહુલ ગુપ્તા જે અહીંના નોડલ ઓફિસર છે, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલજી અને અહીંનું જે આખી ટીમ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબનું પણ ખૂબ સારું આમાં ટીમ વર્કમાં સંકલન છે. એટલે બધાએ મળીને મોડે સુધી એનું અમલીકરણ પણ કેમ કરવું એ બધી પ્લાનિંગ કરી લીધી હતી. આજે સવારે પણ એવા એ હેતુથી અમદાવાદના જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક સ્ટેટ લેવલની ટાસ્ક ફોર્સની સંરચના કરી છે, એના 2 ખૂબ જ પ્રખ્યાત અને જે લોકોને આનું પ્રેક્ટિકલ અનુભવ પણ છે અને સાથે અનુસંધાન સાથે પણ જોડાયેલા છે, એવા 2 ખૂબ જ જે કોમ્પિટન્ટ છે અને બિલકુલ આપણા માટે ટોચ કક્ષાના નિષ્ણાત કહી શકાય એવા ડૉક્ટર અતુલ પટેલ, જે ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ માટેના એક તજજ્ઞ તરીકે એમની ઓળખાણ ગુજરાતભરમાં અને દેશભરમાં છે, અને એ જ રીતે ડૉક્ટર તુષાર પટેલ, પલ્મોનોલોજીસ્ટ છે અમદાવાદ બેસ્ડ, એમનું પણ આ સમગ્ર કોવિડ સાથે જે આપણું એક યુદ્ધ અને આ મહામારીમાં કામગીરી થઈ રહી છે એમનું ખૂબ સારું યોગદાન રહ્યું છે, જેમાં રાજકોટના પણ ફિઝિશિયન્સ એસોસિએશનના લોકોએ ખૂબ સારું એક સુચારુ ભાગ ભજવ્યું છે. એ રીતે કે આપણે શરૂઆતથી લગભગ 9000 જેટલા વેન્ટિલેટરી કેર મેનેજમેન્ટના લોકોને ટ્રેન કર્યા હતા, જેમાં પણ તુષારભાઈ અને અહીંની ડૉક્ટર તેજસ કરમટા અને ડૉક્ટર ડોબરિયા અને આખી ટીમે ખૂબ એમાં ઇમ્પોર્ટન્ટ એક ભૂમિકા ભજવી છે. એટલે એ લોકોની પણ ઉપસ્થિતિથી સિવિલ હોસ્પિટલમાં લગભગ ડિટેલ્ડમાં બધા જે એમના મેડિસિન, એનેસ્થિઝિયા અને એની સાથે કોર સાથે કનેક્ટેડ જેટલા પણ આપણા ટીમ મેમ્બર્સ છે એ બધા સાથે સવારે ડિટેલમાં વાત કરી, એટલે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પાથવેઝ, જેથી કે બને એટલા કેસીસમાં આપણે બધી મહેનત કરીને જે અપ્રોપ્રિએટ, ઉચિત અને પર્યાપ્ત જે ટ્રીટમેન્ટ આપવાની છે એને વ્યવસ્થિત કરવામાં આવે. અને એના ભાગરૂપે આજે એક નવીન એક એક્રોનિમ જે કહેવાય, એટલે એક સરસ એક નાનો શબ્દ નું પણ આપણે એક ગઠન કર્યું છે. એટલે એમાં ટ્રીટમેન્ટ આપતી વખતે સૌથી પહેલાં હોપ, HOP, હોપ કરીને એક શબ્દ આવે છે, એચ એટલે જેને આપણે કહી શકાય હેપેરિન વગેરે, અને અતુલભાઈ વિલ ફર્ધર એડ ટુ ઇટ, જે ખાસ કરીને જે એમાં ટ્રીટમેન્ટમાં આપવામાં આવે છે. એ જ રીતે ઓક્સિજન, કેમ કે ઘણા કેસીસમાં જ્યારે આ માઇલ્ડ અને સિવિયરિટી તરફ જાય તો ઓક્સિજન, પ્રાણવાયુની જરૂરિયાત છે. એ જ રીતે પ્રોન પોઝિશનનો અર્થ એ છે કે લોકો સામાન્ય રીતે પોતાના પીઠ પર સૂતા હોય છે, પણ આ
કોવિડ દરમિયાન વિશ્વભરમાં જોવા મળ્યું છે કે જ્યારે લોકો પોતાના પેટ પર સૂવે, બરાબર, ઊંધા, તો ત્યારે એમની ઓક્સિજન લંગ્સમાં એની કેપેસિટી અને ક્ષમતામાં અને